لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. મારા દોસ્તો અને વડીલો, આપણી બહેસ, આપણી વાતચીત મારેફતે પરવરદિગાર ઉપર હતી કે જે સૂરે લુકમાનના હવાલાથી આપણે વાત કરતા હતા કે ખુદાએ જમીન અને આસમાનની ખલકત વિશે આમાં વાત કરી. અને આપણા માટે જરૂરી છે કે આપણે આ ખિલકત ઉપર વિચાર કરીએ કે જેથી અલ્લાહની મારેફત, અલ્લાહની બુલંદી, અલ્લાહની કિબરિયાઈ આપણને સમજમાં આવે અને એનો અસર આપણી જિંદગીમાં શું થાય એના વિશે આપણે વાત કરી ચૂક્યા. લગભગ આપણે 8 અસર વિશે વાત કરી કે અગર કોઈ ઇન્સાનની જિંદગીમાં મારેફત આવી જાય, અલ્લાહની મારેફત આવી જાય, તો એ ઇન્સાનની જિંદગીમાં 8 પ્રકારના અસરાત, 8 પ્રકારના ફાયદા વજૂદમાં આવશે. ચાહે ગુનાથી પરહેજગારી હોય, યા પછી શોખ હોય, અલ્લાહ પ્રત્યે મોહબ્બત હોય, દુનિયાથી ઝહદ હોય, એવી ઘણી વાતો, 8 વસ્તુ આપણે વાત કરી ચૂક્યા. ઇન્શાલ્લાહ આજે આપણે જરાક કોન્ટ્રેર વાત કરશું કે અગર જો આપણે મારેફત હાસિલ કરવા ચાહતા હોય પરંતુ એમાં અમુક જાતના રેઝિસ્ટન્સ હોય છે, અવરોધ હોય છે, કે જે આપણને અલ્લાહની મારેફત સુધી પહોંચવા નથી દેતા, અથવા અમુક વસ્તુ એવી છે કે જેના કારણે અલ્લાહની મારેફત હોવા છતાં એ આપણને ફાયદો નથી પહોંચાડતી, તો ઇન્શાલ્લાહ એના વિશે પણ આપણે આજે વાત કરશું. અને આવતીકાલથી જનાબે લુકમાન પોતાના દીકરાને જે નસીહતો કરે છે અને ખુદાવંદી આલમ સૂરે લુકમાનમાં એને ઉલ્લેખ કરે છે, એના ઉપર આપણે વાતચીત કરીશું. 10-12 નસીહતો છે ઇન્શાલ્લાહ, એ આ માહ રમઝાન પૂરો થાય ત્યાં સુધીમાં આપણે એ બધી વાત કરી નાખશું. હે, આજની બહેસમાં કે આપણા માટે મારેફત હોવી બહુ જરૂરી છે, પરંતુ આ મારેફતની રૂકાવટ શું છે? ઘણી વખત આપણને અહીંયાથી તનાનરીર જવું હોય પરંતુ આપણા માટે ઘણી અડચણ હોય, તો આપણો મકસદ તનાનરીર જવાનો છે તો આપણા માટે જરૂરી થઈ પડશે કે આપણે પહેલાં જોઈએ કે આપણે આપણી અડચણોને ઓળખીએ. હવે દાખલા તરીકે આપણે કાતકાતમાં બેઠા અને કહે છે આપણે તનાનરીર જવું છે, બીજા બધા માણસો કહે છે કે આ કાતકાત તને ત્યાં સુધી નહીં પહોંચાડે અને હું કોઈનું સાંભળું નહીં અને પરબારો હાઈલો જાઉં, તો શું થાય? પહોંચી શકીશ? નહીં પહોંચી શકો. કારણ કે પોસિબલ કાર્બિરાનો પ્રોબ્લેમ હોય, યા ફિલ્ટરનો પ્રોબ્લેમ હોય, યા પટ્ટા ઘસાઈ ગયા હોય, કંઈક પ્રોબ્લેમ હોય એવા જેના કારણે આપણે આગળ વધી શકતા નથી અને આગળ વધવા જઈએ તો પણ રસ્તામાં રોકાઈ જશું. એવી જ હાલત અલ્લાહ સુધી પહોંચવામાં છે. આપણે મારેફતે પરવરદિગાર તો જોવે છે, પરંતુ અમુક ખામીઓ છે, અમુક અડચણ છે, એને આપણે ઓળખવી પડશે અને એને આપણી જિંદગીમાંથી દૂર ધકેલવી પડશે
ત્યારે આપણે અલ્લાહની મારે પદાસીન કરી શકશું અને ખુદા સુધી પહોંચી શકશું. અને જે ગઈકાલ સુધીમાં 8 ફાયદાઓ બયાન કર્યા એ બધા ફાયદા આપણને મળી શકશે. હવે આ અડચણોમાંથી, અડચણ તો સમજો છો ને, રૂકાવટ, આ અલ્લાહની મારેફતના રસ્તામાં જે રૂકાવટો આવી છે એમાંથી પહેલી રૂકાવટ જે છે એ હવાએ નફ્સ, નફસાની ખ્વાહિશાત. નફસાની ખ્વાહિશાત એટલે શું? આપણું નફ્સ જે છે, આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણને કંઈક ને કંઈક વસ્તુનો ઈચ્છા કરાવે છે. આપણે સવારે ઉઠીએ એટલે આપણને સૌથી પહેલાં ચાય પીવાની અથવા કફે પીવાની ઈચ્છા થાય, પછી નાસ્તો કરવાની ઈચ્છા થાય, પછી જે છે નાવા ધોવાની ઈચ્છા થાય. કેટલી જાતની ઈચ્છાઓ જે છે આ નફ્સમાંથી ઊભી થતી હોય છે, જેને આપણે એમ કહીએ છીએ ખ્વાહિશાત એ નફ્સ. કુરાને મજીદ પણ કહે છે ઇન્ના નફ્સ લઅમ્મારતુન બિસ્સુ, કે આ નફ્સ જે છે ઇન્સાનને બુરાઈ તરફ દાવત આપે છે. હવે અગર જો આપણે બધી વાત ઉપર લબ્બૈક, જે નફ્સની માંગણી હોય એના ઉપર લબ્બૈક કહેતા રહ્યા, હાંકારો આપતા રહ્યા, તો શું થશે? આપણે મારેફત સુધી નહીં પહોંચી શકીએ. કારણ કે જ્યાં આ નફ્સ ચાય કોફી નાસ્તા ને ખાવા પીવા ભેરવા ઉઠવાની નાવા ધોવાની વાત કરે છે, સાથે સાથે બીજી વાત પણ કરે છે. કઈ કઈ વાત કરે છે? આ નફ્સ જે છે એ ચોરી કરવાની દાવત આપે છે કે ચોરી કરી લે તને જલ્દી પૈસા વાળો થાય છે. આ નફ્સ દાવત આપે છે પૈસા વાળો થવાની. આ નફ્સ દાવત આપે છે કે તું સૌથી બહેતર છો, ફખર કર, તકબ્બુરની દાવત આપે છે. ઓલો માણસ તને નથી ગમતો, નફ્સ દાવત આપે છે કે તું એની ગેબત કર. આ નફ્સ દાવત આપે છે કે તું આવ ઓલા ઉપર તહમત લગાવ. આ બધી જાતના પ્રોબ્લેમ આપણને નફ્સાની ખ્વાહિશાતમાંથી ઊભા થાય છે. ઘણી વખત આ નફ્સાની ખ્વાહિશાત તો એટલી ખતરનાક રીતે ઊભી થાય છે કે નથી જોતા કે સામેવાળી ઔરત અથવા સામેવાળો મર્દ કોઈની અમાનત છે કે નહીં, સામેવાળી ઔરત કોઈની ઘરવાળી છે, કોઈની દીકરી છે, બેન છે, કાંઈ નથી જોતું. અને નફસાની ખ્વાહિશાત બસ એ છોકરી ગમી ગઈ એટલે ખપે છે, ખપે છે. આ બધી વસ્તુ જે છે કારણ બને છે કે આપણી નજરમાં અલ્લાહની મારેફત જે છે એ ઝાંખી પડે. કેવી રીતે ઝાંખી પડે? શું ખુદાને આપણે નથી ઓળખતા? નહીં, ઓળખીએ છીએ, પરંતુ થાય છે શું? કારણ કે આ નફસાની ખ્વાહિશાત વધવા માંડે છે તો ખુદા આપણને ભૂલાવા લાગે છે. આપણે જાણતા હોય કે ખુદા સૌથી મોટો છે, ખુદાએ કેટલી કેટલી વસ્તુ આપણા માટે ખલક કરી છે, બધી વસ્તુની ખબર છે, તેમ છતાં આપણે એને ના દીઠું ગણીએ છીએ, જાણે ખુદાને ધ્યાનમાં લીધો જ નથી. તો આ મારેફતમાં આ વસ્તુના કારણે કમી આવે છે. એક દરોજ પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પર. હવે આ નફસાની ખ્વાહિશાતમાં પણ બે જાત હોય છે. પહેલી જાત કે બહુ દાંશરે છે, કે જેમાં પછી ખુદા ના હોય બલકે નફ્સ જ હોય, જાણે આપણું નફ્સ, આપણી નફસાની ખ્વાહિશાત, આપણી નફ્સની બેઝોય એ જે છે આપણો ખુદા બની જાય. હું જે પણ કામ કરું મારા નફ્સને ખુશ કરવા માટે, ચાહે મારો ખુદા ખુશ થાય કે મારો ખુદા ખુશ ના થાય, હું કોઈ વસ્તુ ધ્યાનમાં ના લઉં બલકે મારા નફ્સને શું ગમે છે. ઉમરે સાદ શબે આશુર અથવા તો 8મી 9મી મોહર્રમના ઇમામે હુસૈન અલ ઇસ્લામની એક બેઠક રાખે છે, એક દેબા રાખે છે, ત્યારે ઉમરે સાદ કહે છે કે હું અગર જો ઇમામે હુસૈન તમને નહીં મારું તો પછી કુફામાં મારા બાગ છે, મોટી મોટી જમીન છે, વાડી છે, ખેતર છે, એ બધા જે છે ઇબ્ને ઝિયાદ લઈ લેશે. ઇમામે હુસૈન કહે છે કે તું એમ ના કર, મને મારવામાં શરીક ના થા, આ લોકોને મારવા હોય ભલે મારે, તું એમાં શરીક ના થા, તો એક કામ કર, તું નીકળી જા, તને બાગનો પ્રોબ્લેમ છે, મારા બાબાનો બાગ મદીનામાં છે, બહુ સારો એવો છે, વાડી છે, જમીન છે, એ હું તને આપીશ, બહુ ફળદ્રુપ છે, એ આપીશ. તો કે મારા બાલ બચ્ચાઓને કતલ કરી નાખશે એમને જ્યાં, તો કે એની હિફાજતની ગારંટી હું લઉં છું, જમાનત હું લઉં છું. તો કે નહીં મોલા, મને જે છે રઈ શહેરની હુકુમતનો વાયદો કર્યો છે. શું કર્યું છે? શું કર્યું છે?
રઈ શહેરની હુકુમત, તહેરાનની બાજુમાં રઈ શહેર છે, ત્યાંની હુકુમત. એ જમાનામાં ઘઉંની ખેતી ને બધું બહુ સારું થતું, એનો વાયદો કર્યો છે. ઇમામ કહે છે કે તું મારા ઉપર ભરોસો રાખે છે? તો કે હા. મારી વાત કોઈ દિવસ ખોટી ના હોય ખબર છે? તો કે હા. તો કે તને રઈ શહેર તો શું, એનો ઘઉંનો દાણો પણ નસીબ નહીં થાય. મતલબ કે ઇમામ એને સમજાવવા ચાહે છે કે તું જે તારી ખ્વાહિશાતે નફ્સ છે એને મૂકવા કોશિશ કર, અને આ ઉમરે સાદ એના તરફ જ પાછળ ભાગ્યો રહે છે. મતલબ કે હવે ઉમરે સાદની જિંદગીમાં ખુદા મહત્વ નથી રાખતું. જે પણ કંઈ કામ કરે છે પોતાના નફ્સની ખ્વાહિશાત માટે કરે છે. તો આ બહુ દાંજરેમાં દાંજરે વસ્તુ છે કે ઇન્સાન ખુદાને સાવ ભૂલી જાય અને ફક્ત આ નફ્સને ધ્યાનમાં રાખે, જે પણ પોતાની પ્લેઝીર માટે કરતો હોય. શું કામ તું આમ કામ કરે છે? ઘમંડ કરે છે, બસ મારી પ્લેઝીર છે. શું કામ તું આ ફેસબુકમાં ખરાબ ફોટા જોવે છે, ઇન્ટરનેટમાં ખરાબ ફોટા જોવે, મારી પ્લેઝીર છે. આ પ્લેઝીર જે છે એ ખુદા બની ગયો હોય, જ્યારે આ થઈ જાય તો પછી ખુદાથી બહુ છેટો ચાલ્યો ગયો હોય છે. પણ બીજો ભાગ નફ્સાની ખ્વાહિશાતમાં એ છે કે ઇન્સાન હજી ખુદાને ઓળખતો હોય, નમાઝ પડતો હોય, ખુદાની બારગાહમાં આગળ વધતો હોય, પણ સાથે સાથે જ્યાં નફ્સના કાર્યો આવે છે, નફ્સની ખ્વાહિશાત ઊભી થાય છે, એના ઉપર એ ઇન્સાન લબ્બાઈક કહી દે છે. આની ઉપર આપણી બહેસ છે કે આપણામાં મેજોરિટી જે છે હજી ઉમરે સાદ જેવા નથી થયા આપણે, બરાબર છે ને? કોઈ હજી એવા નથી થયા કે ઇમામે હુસૈનને કત્લ કરી દુનિયાને હાસિલ કરવા જોઈએ, હજી આપણામાં એવા નથી. બહેસ આપણી એ નથી. બહેસ આપણી એ છે કે આપણે ખુદાને માનીએ છીએ, મજલિસમાં આવીએ છીએ, નમાઝ પઢીએ છીએ, રોઝા રાખીએ છીએ, દુઆ પઢીએ છીએ, સખાવત કરીએ છીએ, આપણા મોમિન ભાઈનું સારું કરવા ઈચ્છીએ છીએ. આ બધી વસ્તુ તો છે, પરંતુ એમાં સાથે સાથે હવાએ નફ્સ, નફ્સાની ખ્વાહિશાત આવી જાય છે તો આપણે એમાં સંડોવાઈ જઈએ છીએ, એનામાં આપણે લબ્બેક કહી દઈએ છીએ. એનો અસર શું થાય છે કે જે મારેફતની લજ્જત અને મીઠાશ અને ફાયદા મળવા જોઈએ એ ફાયદા પછી મળતા નથી. માટે કોશિશ કરીએ કે હંમેશા આ નફ્સને આપણે સાચવીને રાખીએ. હઝરત ઈસા અલૈહિસ્સલાતુ વસલામના જમાનામાં એક માણસે ઝિના કર્યા, એની હદ જારી કરવાની હતી, પિનિશિયો કરવાનો હતો, ફાંસી ઉપર ચડાવવાનો હતો. જલ્લાદ એને ફાંસી ઉપર લઈ જાય છે ફાંસી ઉપર ચડાવવા માટે. એવામાં જનાબે યહિયા આવે છે. જનાબે યહિયા આવીને કહે છે, એ જે માણસને ફાંસી ઉપર ચડાવવાનો હતો એની પાસે જઈને કહે છે કે મને કંઈક નસીહત કર. કોણ કહે છે? એક નબી એ ખુદા. કોના પાસે જાય છે? એ ગુનેગાર કે જેને પિનિશિયો દેવાનો છે, ફાંસી ઉપર ચડાવવાનો છે, એની પાસે જઈને કહે છે કંઈક મને કોન્સે દે, તારી જિંદગીનો અનુભવ મને કે, તારી જિંદગીનો એક્સપિરિયન્સ મને દે. હવે જરૂરી નથી કે આપણે નસીહત જોતી હોય તો અહીંયા મજલિસમાં આવી અને આગા પાસેથી મજલિસમાં સાંભળી અને તો જ નસીહત આપણને મળશે, એના સિવાય નહીં મળે. અહીંયાથી મળે છે, આવવાનું બંધ ના કરજો, એમ જ કહેતો બંધ કરી દો. પણ કહેવાનો મકસદ એ છે કે ઇન્સાન અગર પોતાની અક્કલ અને પોતાની આંખને ખુલ્લી રાખે તો એને ગમે ત્યાંથી નસીહત મળી શકે છે. કોઈ માણસને પૂછવામાં આવ્યો કે તને આ બધી હિકમતની વાતો ક્યાંથી જાણવા મળી? તો કહે છે બદ અખલાક માણસ પાસેથી. કોઈ માણસને પૂછવામાં આવ્યો આ અખલાકની વાતો ક્યાંથી જાણવા મળી? બદ અખલાક પાસેથી. જે બદ અખલાક માણસ કરતો હતો એ મેં કરવાનું મૂકી દીધું એટલે હું બા અખલાક થઈ ગયો. કહેવાનો મકસદ એ છે કે સામેવાળો કોણ છે એ ના જુઓ, શું કહેવા માંગે છે, એની જિંદગીના શું અનુભવ છે એ આપણે લેવા કોશિશ કરીએ. જનાબે યહિયા નબી ખુદા જાય છે, એ માણસ કે જે ફાંસી ઉપર ચડવાનો છે એને કહે છે કે કંઈક મને નસીહત કર. શું નસીહત કરું? તો કે જે તારી જિંદગીનો એક્સપિરિયન્સ હોય. ઓકે, મારી પહેલી નસીહત અહીં જનાબે યહિયા તમને એ છે કે આ નફ્સને કોઈ દિવસ રેઢું ના મૂકજો. અગર આ નફ્સને રેઢું મૂકી દીધું, રેઢું એટલે સમજો છો ને, લીબ્ર મૂકી દીધું, તો શું કરશે? આ બહુ મોટો બગાડો કરનારશે. આ નફ્સ એવી ખતરનાક વસ્તુ છે. આપણે એક લિયો
ઇન્ડિયાથી પકડીને લાવીએ અથવા આફ્રિકાથી પકડીને લાવીએ, અહીંયા મડાગાસ્કરમાં તો લિયો નથી હોતા ને, નથી હોતા લિયોને, આપણે આફ્રિકા અથવા ઇન્ડિયાથી પકડીને લાવીએ અને એને પાંજરામાં રાખવો જોશે, નહીતર શું કરશે, એને છૂટો મૂકી દઈએ તો મસલન અહીંયા સાંફીલે મૂકી દઈએ, શું કરશે, વોવોમાં આવશે, મોટા છાબામાં, મોટા તીત્રમાં કે ચુલિયારમાં લિયોનો આતાક, પાંચ માણસ, દસ માણસ, પચાસ માણસ જખમી, આટલાને ખાઈ ગયો, આટલાના પગ તૂટ્યા. આ એવી વસ્તુ છે, જ્યારે આ નફ્સને લિબ્ર મૂકી દીધો એટલે એ બગાડો કરવાનો છે. જ્યારે નફ્સ ઉપર મહાર ના હોય, મહાર એટલે શું, દોરીથી બાંધેલું ના હોય, તો શું કરશે, આ નફ્સ છૂટું હશે, છૂટું હશે એટલે યા પછી જીના કરવા તરફ આગળ વધશે, શરાબ પીવા, કોઈ માણસનો બગાડો કરવા, ગીબત કરવા, તોહમત કરવા. એટલે માશાઅલ્લાહ, તરકે નમાઝ, તરકે રોઝા, આ બધી વસ્તુ છે જે આ નફ્સથી થઈ શકશે. માટે આ નફ્સને પકડી રાખવાની જરૂર, નફ્સને મેદાન ના આપે કે આ નફ્સ રેઢું મુકાય, નફ્સ છૂટું મુકાય અને નફ્સ બગાડો કરવા તરફ આગળ વધે. આ નફ્સમાં જરૂરી છે કે આપણે મહારત રાખીએ, દોરીથી બાંધીને રાખીએ. દોરી શું છે એની, તો કે મારેફતે ખુદા, ખુદાની જેમ જેમ મારેફતને આપણે આગળ વધશું એમ એમ આ કંટ્રોલમાં રહેશે. પણ જેવું આને છૂટું મૂક્યું એટલે મારેફત ઓછી થશે અને બગાડો જિંદગીમાં વધારો થશે. તો અહીં જનાબે અહીંયા પહેલી વસ્તુ એ છે કે તમે તમારા નફ્સને સાચવીને રાખો. ઘણી બેઝોય આપણી આ દિલમાંથી ઊભી થાય, હું આ કર નાખું, તે કર નાખું, નહીં, બધી વસ્તુ કરવા માટે આપણે આ દુનિયામાં નથી આવ્યા. આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો અલ્લાહના હુકમ પ્રમાણે અમલ કરવા માટે. એ વસ્તુ કોઈ દિવસ ના ભૂલાવી જોઈએ. બીજી વસ્તુ અહીં જનાબે યહિયા, તમારી આજુબાજુમાં કોઈ ગુનેગાર હોય તો એનાથી તમે નફરત ના કરજો, કારણ કે એ ઇન્સાન બીમારની જેમ છે અને બીમાર સાથે કોઈ દિવસ નફરત ના થાય, બલકે એનો ઈલાજ કરવામાં આવે. આ એક બીજી નસીહત હતી. આપણે પણ ઘણી વખત જોઈએ છીએ કે આપણો દીકરો, આપણો ભાઈ અથવા તો આપણો દોસ્ત અથવા તો આપણો મોમિન ભાઈ અમુક પ્રોબ્લેમ કરે છે પોતાની જિંદગીમાં, એટલે આપણે શું કરીએ છીએ, યા તો એને પરેશાન કરવા કરીએ છીએ, એનાથી નફરત કરીએ છીએ, એને પછાડી દેવાની વાત કરીએ છીએ. ના, એ ના કરો. એનાથી કંઈ ભૂલ હોય, એની ખરાબ આદત હોય તો એને સુધારવા માટે આગળ વધીએ, ના કે એને બગાડવા માટે, ના કે એને પછાડવા માટે આપણે આગળ વધીએ. આપણે એક બહુ સારો એવો જુમલો છે તનામાં એક મોમિનભાઈ કહેતા હતા કે આપણી વચ્ચે જે છે મતભેદ હોય એ વસ્તુ બનવા જોગ છે, પણ મનભેદ આપણી વચ્ચે ના આવવો જોઈએ. મતભેદ અને મનભેદમાં શું ડિફરન્સ છે એ તમે કોઈ બુઝુર્ગને પૂછજો. કે મત એટલે કે આપણે વિચારધારા જે છે એ ફેરવો, મનભેદ એટલે કે મને એનાથી નફરત હોય. આ બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. કોઈ મોમિન ભાઈ અથવા આપણો ભાઈ, આપણો દીકરો અથવા તો આપણા સમાજમાં આપણી ઘરવાળી અથવા તો જે પણ કંઈ હોય, કઈ પ્રોબ્લેમ અથવા તો કઈ વસ્તુ દેખાય તો એને સુધારવા કોશિશ કરીએ, એનાથી નફરત કરવા કોશિશ ના કરીએ. અને ત્રીજી વસ્તુ જનાબે અહિયા કહે છે કે તારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજે. અહિયા અહી જનાબે અહિયા, તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજો, નહીતર આ ગુસ્સો એવી ખતરનાક વસ્તુ છે કે જે તમને સિરાતે મુસ્તકીમથી હટાવી દેશે. હાદીસમાં પણ છે કે જ્યારે ઇન્સાન ગુસ્સામાં આવે છે તો જાણે એને શરાબનો નશો ચડ્યો હોય એવી હાલત હોય છે, પછી એની અક્કલ પેક થઈ જાય છે અને પછી જે પણ મોઢામાં આવે એ બોલવા માંડે. માટે આ ગુસ્સા ઉપર કંટ્રોલ. પણ આપણી વાત જે છે પહેલી વાત ઉપર હતી કે જનાબે યહિયાને કહે છે, આઈ યહિયા, તમે તમારા નફ્સને જે છે એ રેડું ના મૂકજો, નહીંતર બહુ મોટી બરબાદી ફેલાવી નાખશે. ઘણી વખત આ જે છે નફસાની ખ્વાહિશાત આપણા સમાજમાં એટલી હદે ફેલાઈ જાય છે કે હું કાંઈ મહેશ્વી, મારી વાત હોવી જોઈએ, હું કહું એ થવું જોઈએ. આ બધી વસ્તુ જે છે ઇન્સાનની જિંદગીમાં પૂરા સમાજમાં બગાડો કરે છે.
ત્યાં ખોદાતો નથી હોતો. જ્યારે આ નફ્સ જ્યારે ઉખડે છે ત્યારે ખુદા ભૂલાઈ જાય છે, અને પછી શું થાય છે, હું કંઈક છું એ વસ્તુ આગળ વધે છે અને એને સાબિત કરવા માટે કેટલાય પ્રોબ્લેમ આવે છે. રસૂલે ખુદાના જમાનામાં પણ આવું હતું. ઔસ અને ખઝરજ પેલા આપસમાં લડાઈ કરતા, બે કબીલા હતા, બહુ લડાઈ કરતા. એક એવી લડાઈ પણ થઈ હતી કે એમાં કેટલાય માણસો બંને કબીલાથી મરેલા હતા, પણ જ્યારે રસૂલે ખુદા આવ્યા તો આ બંનેમાં સુલા થઈ અને રસૂલે ખુદા એ લોકોના લીડર બન્યા. હવે સુલા થઈ ગઈ, જમાનો આગળ વધ્યો અને ઔસ અને ખઝરજમાં હવે દુશ્મનાવટ બાકી ન રહી, બંને આપસમાં સારા એવા માણસો તરીકે જિંદગી વિતાવે છે. એક વખત બે બેઠા હતા, થોડાક ઔસના માણસો હતા, થોડાક ખઝરજના માણસો હતા, આપસમાં બેસીને વાતચીત કરતા હતા. હવે એમાં થાય છે શું, શાહ બિન કૈસ કે જે બહુ મોટો મુનાફિક હતો, એ જ્યારે જોવે છે કે આ બંને બધા સાથે મળીને કામ કરે છે તો એને ગમ્યું ના કે આ બધા સાથે મળશે તો પછી મારી તો કંઈ વેલોર નહીં હોય, આ બેને જુદા પાડો. એક જવાનને તૈયાર કરે છે, કારણ કે બધા શાહ બિન કૈસને ઓળખતા હતા કે ભડકાવવા વાળો માણસ છે. તો શાહ બિન કૈસ એક જવાનને લાવે છે અને કહે છે કે જાતો એ બધા વચ્ચે, તું જઈને એટલું કર, હું તને પૈસા આપું, કે તું જઈને એટલું કર કે જે જૂના જમાનાના કિસ્સા છે ઔસ અને ખઝરજની લડાઈના, કોનો બાપ મર્યો ને કોનો ચાચો મર્યો ને કોનો દીકરો મર્યો ને કોનો ભાઈ મર્યો, એ વસ્તુ તું ઉખાડ ત્યાં જઈને. એક દૂર પડેલો એ વાત ઉખાડતું ત્યાં જઈને. ઘણા માણસોને એમ હોય કે હું આ લોકો વચ્ચે ઝઘડો ને ફસાદ કરાવીશ તો પછી મારી વાત લોકો સાંભળશે, મારા પાસે કોન્સે લેવા આવશે, મારા પાસે આ કરવા આવશે, આ બધી વસ્તુ થતી હોય છે. આ હવાઈ નફ્સ છે, નફ્સાની ખ્વાહિશાત છે કે જે આ બધી વસ્તુ કરાવે છે. ખૈર, જવાનને મોકલે છે, જવાન ત્યાં જાય છે અને એ બધા જૂના વાક્યા ઉખાડે છે અને ભડકાવે છે ઔસ અને ખઝરજ. એકબીજા તોતું મેમે ઉપર આવી ગયા, એકબીજા હાથ અપાઈ ઉપર આવી ગયા અને કીધું કે ચાલો લડાઈ કરવા માટે ફલાણા મેદાનમાં, સાચા હોય તો આવી જાઓ આપણે દેખાડી દઈએ એકબીજાને. બધા તલવાર ખેંચી ખેંચી અને એ મેદાનમાં પહોંચી ગયા સૌ સામી સામી. આટલી રસૂલે ખુદાએ મહેનત કરી અને એક માણસના બોલથી આખું બધું બરબાદ. રસૂલે ખુદાને આ વાતને ખબર પડી, રસૂલે ખુદા ફોરન ત્યાં જાય છે, જોવે છે કે આ બધા સામ સામે તલવાર ખેંચીને બેઠા છે. રસૂલે ખુદા એક અવાજ દે છે, અલ્લાહ અલ્લાહ અબે દાવલ જાહિલિયા તરજાઉન, ખુદા ખુદા શું તમે જાહિલિયતમાં જે લડાઈ કરતા હતા એ તરફ પાછા પલટવું છે? બસ આ એક જુમલો હતો કે રસૂલે ખુદાના અહરામમાં બધા તલવારને મૂકી દે છે, લડાઈ ના. પણ કહેવાનો મકસદ, અગર જો આજે રસૂલે ખુદા ના હોત એ વખતે તો શું થાય, એક માણસ પોતાની હવાએ નફ્સ, આ અમેરિકા ને ઇંગ્લેન્ડની પોલિટિક જ હતી ને, આપસમાં લડાવો અને હુકુમત કરો. ઇન્ડિયામાં તો ખાસ એ લોકોનું સૂત્ર હતું, હિન્દુ મુસ્લિમને લડાવો અને હુકુમત કરો, ફૂટ ડાલો હુકુમત કરો, ફૂટ ડાલો એટલે કે બજાવો અને પછી આ લોકો બાજે આપણે હુકુમત કરી. અત્યારે ઈરાકમાં થાય જશો કે શિયા સુન્નીનો ઝઘડો થાય તો અમેરિકા લીડર થાય, આ ઈ જ પોલિટિક્સ છે. તો કહેવાનો મકસદ એ છે કે આની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એ હવાએ નફ્સ છે, કે મારી નફસાની ખ્વાહિશાતને મારે પૂરી કરવી છે. અને આજે સમાજમાં ઘણું એ વસ્તુ બહુ આપણા વચ્ચે આગળ વધી રહી છે, ચાહે એક શાદીશુદા ગર્ભવાસમાં કેમ ના હોય. કેવી રીતે માં જે છે પોતાની દીકરીને ચડાવે કે આમ કરજે ને તેમ કરજે, ફલાણું કરજે ને દીકણું કરજે, પછી શું થાય, આ સુકામ માં કરતી હોય કે મારી દીકરી જે છે એ શેખ થઈને રહે ઘરમાં. આ બધી વસ્તુના કારણે ધણી બાળીના ઝઘડા હોય, પછી ફામી ફામીના ઝઘડા ઉભા થાય. એવી જ હાલત આપણા મોમિનભાઈના સમાજમાં હોય કે તું કંઈક આગળ વધ, આમાં ત્રીજો માણસ હોય કે જે પાછળથી ચાવી ભરતો હોય છે. આપણે ઓળખીએ એવા દુશ્મનને કે કોણ માણસ આપણને પાછળથી ચાવી કરે છે,
કોણ માણસ આપણને બજાવવા માંગે છે? અગર જો આપણે આવા માણસોને નહીં ઓળખીએ તો એ તો હવાએ નફ્સનો શિકાર છે, નફ્સાની ખ્વાહિશાતનો શિકાર છે. એ તો આપણા ઉપર કંટ્રોલ મેળવવા ચાહે છે, એનાથી પરહેજ બહુ જરૂરી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઇમામ અલી અલયહિસ્સલામને પૂછે છે શાદીના બીજા દિવસે કે મારી દીકરી ફાતિમા ઝહરા તને કેમ લાગે? ફાતિમા ઝહરાને પણ પૂછે છે અલી અલયહિસ્સલામ તમને કેવા શોહર લાગ્યા? ઘણી વખત પૂછે છે કે તમારા ઘરમાં ઇકોનોમી હાલત કેવી છે, પૈસા લતાની હાલત કેવી છે? ઘણી વખત એવું પૂછે છે. પણ કોઈ દિવસ રસૂલે ખુદાએ પોતાની દીકરીને ચડાવી નથી કે તારા ધણીને કે જે આ વસ્તુ હોવી જોવે અને આમ કરે તેમ કરે ના. એ લોકોના ઘરવાસમાં કોઈ દિવસ રસૂલે ખુદાએ દખલ અંદાજી નથી કરી. અમુક કોનસે આપ્યા હોય કહે અલી તમે બહારનું કામ કરજો, એ ફાતિમા તમે ઘરનું કામ કરજો, પણ દખલ અંદાજી નથી કરી. આજે સમાજમાં મા બાપ અથવા બુઝુર્ગ લોકો એક ઘરવાસમાં દખલંદાજી કરે છે કે જેથી પોતાનું કઈ વાત મનાણી એ કહેવા માટે, તો એના હિસાબે આ ઘરવાસમાં પણ પ્રોબ્લેમ થાય છે અને આ માણસ જે આવું કરે છે એની જિંદગીમાંથી મારેફત પણ જાતી રહી છે. બીજી વસ્તુ જે અલ્લાહની નજદીક અલ્લાહની મારેફતથી આપણને દૂર કરે છે એ છે રાશિસ્તપણો. આપણી જિંદગીમાં રાશિસ્તપણું પણ ના હોવું જોઈએ, તાસુબ પણ ના હોવો જોઈએ. તાસુબ કોને કહેવાય? ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે રાશિસ્તપણું શું છે? કે પોતાની કોમ, પોતાની પાર્ટી અથવા પોતાના કબીલાને સારું સમજવું, ભલે ખરાબ હોય, આપણા ખરાબ લોકોને સારું સમજવું અને સામેના કોમ ના સારા માણસોને, સામેની પાર્ટીના સારા માણસોને આપણે ખરાબ સમજવા લાગીએ, આ વસ્તુનું નામ છે રાશિસ્તપણું. અગર જો આ રાશિસ્તપણું આપણી પાસે હશે, તાસુબ હશે, તો કોઈ દિવસ અલ્લાહની મારેફત નહીં આવી શકે. કારણ કે આ નફ્સ જે છે એ પ્યોર છે. ખુદાવંદી આલમ ખુલુસને દોષ રાખે છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે આ રાશિસ્તપણાના ગુનાને કાઢી નાખીએ તો આપણે અલ્લાહની મારેફતને આપણે હાસિલ કરી શકીએ. અને ત્રીજી અને આખરી વસ્તુ આદત. આપણે જે છે આપણા બાપ દાદાઓની આદત, ઘણી વખત આ આદત સારી હોય, ઘણી વખત આ આદત જે છે એ બહુ ખરાબ આદત હોય, તેમ છતાં એ આદતને આપણે અનુકરણ કરીએ અને જીદ ઉપર આવી જઈએ કે ના મારા બાપા જે કરતા હતા એ જ હું કરીશ, ભલે ના બાપા વિચાર ના કરતા હોય, આવી વસ્તુ હશે તો આપણે અલ્લાહની મારેફતથી દૂર થતા જશું. દાખલા તરીકે મારો બાપ બહુ ગુસ્સાવાળો હતો, બધા ઉપર એનો એકદમ પ્રભાવ હતો, તો હું પણ ખોટે ખોટો ગુસ્સો કરું, જ્યારે આ વસ્તુ હશે અલ્લાહની મારેફત નહીં આવે, કારણ કે પછી એને ગુસ્સો જ દેખાશે, ખુદા નહીં દેખાય. એવી જ રીતે મારો બાપ શરાબ પીતો હતો અને બહુ વખણાતો હતો, તો હું પણ શરાબ પીઉં ને વખણાવું. જૂના જમાનામાં એમ જ થતું ને કે લોકો એમ કહેતા કે મારા બાપ દાદા જે છે મૂર્તિ પૂજા કરતા, તો અમે શું કામ ખુદાની ઈબાદત કરીએ? આ એના જેવી હાલત થઈ નહીં. તમારા બાપ દાદા અગર જો કંઈ સારી વસ્તુ કરતા હોય, કુરાન પડતા હોય, એ જિંદગીમાં અપનાવો તો એનાથી મારેફતમાં વધારો થાય. પણ તમારા મા બાપ કંઈ ખરાબ કામ કરતા હોય અને એ તમે જે છે અનુકરણ કરવા બેસી જાઓ તો એનાથી ખુદાની મારેફત વધવાના બદલે ઘટવા લાગશે. શામાં ઘણા કહેતા હોય કે મારા બાપા જે છે એ બહુ મહેમાન નવાઝ હતા, એના ઘરે કોઈ આવે અને એની મહેમાન નવાજી ના કરે તો મારા મા બાપને સાફ ના થાય. આ વસ્તુ સારી છે, એક્સેપ્ટ કરીએ, ખુદા માટે કરીએ તો મારેફતમાં વધારો થશે. બાકી કોઈ એમ કહેતો હોય કે મારો બાપ જે છે કોઈનું ખાવાનું, કોઈના પૈસા જે છે નથી મૂક્યા, તો હું પણ બધાને હેરાન કરો ને બધાના પૈસા ખાઈ જાઉં, તો અહીંયા જે છે મારેફત આવવાના બદલે મારેફત ખુદાની જાતી રહેશે અને અલ્લાહની બારગાહથી આપણને એ ફાયદા નસીબ નહીં થાય. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ પરવરદિગાર બેહક મોહમ્મદ વઆલે મોહમ્મદ.
અમને તારી મારેફત નસીબ ફરમા ખુદાયા. જે મારેફતના ફાયદાઓ છે ખુદાયા, એ ફાયદાઓમાંથી અમને મોટો ભાગ નસીબ ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, અમારી કોતાહી અમારી ખામીઓને અમારાથી દૂર ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, શિયાને હૈદર કરાર, ખુસુસન ઇરાકના શિયાઓની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, દુશ્મનાને ઇસ્લામ ખુસુસન વાબી તકફીરી દાશને નિસ્તનાબૂદ ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજીઓને સેહત સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા ખુદાયા. બ્યાકે મોહમ્મદ વાલે મોહમ્મદ, ઇમામ ઝમન આલ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલતા અજીલ ફરમા અને અમને અનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ આલીમ.